ઓરુસા સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7માં ગુજરાતીમાં પાઠ 6 ભીખુ ભણીશું. તેમના લેખક છે શ્રી ગૌરીશંકર ગોવર્ધનરાવ જોશી, એને ઉપનામ તરીકે ધૂમકેતુથી ઓળખવામાં આવે છે. પહેલાં આપણે લેખક પરિચય જોશું. ભીખુ એ પાઠનો પ્રકાર છે. આ સંવેદન કથા છે, એટલે કે જે લાગણી ઊભી કરે એવી કોઈ વાર્તા જે હૃદયને સ્પર્શી જાય છે, આવી કથા હોય તેને સંવેદન કથા કહેવામાં આવે છે. આ પાઠના લેખક શ્રી ગોવિંદશંકર ગોવર્ધનરાવ જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ. ઉપનામ કોને કહેવામાં આવે તો કે લેખકનું જે નામ છે એના સિવાય નામથી લેખકને ઓળખવામાં આવે અને એની એ રચના પ્રકાશિત કરવામાં આવે એને એમનું ઉપનામ કહેવામાં આવે છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીના ધૂમકેતુ એવા હુલામણા નામથી જ ઓળખવામાં આવે છે. ધૂમકેતુનો જન્મ 1892માં ગોંડલના વીરપુર ગામમાં થયો હતો. મૃત્યુ 1965માં થયું હતું. લેખકે ઘણી બધી વાર્તાઓ અને કૃતિઓ આપણને આપી છે. એમાં છે કે એક ટૂંકી મુસાફરી, જીવન પ્રભાત, પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાની, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે એમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. ભીખુ ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબીજનોનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે. તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ મા ભાંડુ ભાઈ ભાંડુઓના વિશેષ ખ્યાલ રાખવો, તેનું વલણ તેમના સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે ડાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ માટે તે મા પાસે ખોટું બોલે છે. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠ્ઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. એક કંગાર પર ઇતની રહેમ કરો, કંગાર એટલે ગરીબ અને રહેમ એટલે દયા, એક ગરીબ ઉપર થોડીક દયા કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરા ખેંચ્યું તો દરવાજા વચ્ચેથી સાંકડી કમાડમાં એટલે કે ગલીની અંદર એક અત્યંત કંગાર સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક લોકો મને ધક્કો મારીને આગળ ચાલ્યા ગયા હતા. એવામાં વચ્ચેના સળિયામાં માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી તો રાત ફાટી ગઈ. સહજ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની મા આગળ વધીને હાફરી ફાફરી દોડતી હતી. તેના તરફ એક થપકાભર નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકીના પેજ ઉપર જોઈએ. હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાર સ્ત્રીના એના શબ્દો ત્રીજી વખત સંભળાયા. એક કંગાર પર ઇતની રહેમ કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં. અંધારામાં મેં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનાર સામે જોઈ રહ્યું હતું. ભાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ એના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સામાં 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોઠો પડ્યો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય છે. તો સામાન્ય માણસોના જ્યારે આ વિલાસ છે એમાંથી ઘણા માણસોને જમવાનું મળી શકે છે. એ પસાર થઈ જતાં વિચારની સાથે હાથ ખીચામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખકડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર જઈ ગયો. પણ આનાયાસે છોકરાએ શબ્દો કાન પર પડ્યા. માં કંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો.
ફૂલોની છાબડીઓ પર, નારિયેલના પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ. સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે. તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કોઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલાં સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અમિત મેષ દ્રષ્ટિથી મીઠાઈના થાળ તરફ ખાસ કરીને સૌથી આગળ પડેલી જલેબીના ચકચકિત ગુજરાઓ પર જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એના અંગ પર એક સાજું લુગડું નહોતું કે એના ચહેરા પર આશા નિરાશા જેવા કોઈ ભાવ પણ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પહેલાં છોકરાને પડખી, પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી ગેલસામાં પેલા છોકરાએ જરા કથેરી લંબાવી. ચાલો બાળકો, આજે આપણે પેજ નંબર 34 સુધી ભણ્યા. આવતીકાલે પેજ નંબર 35 થી આગળ ભણીશું. ગુડ બાય.